સુરત જિલ્લામાં ખોદાયેલા બોર પૈકીના અડધો અડધ બોરના જરણ સૂકા ભટ્ટ હોય અને બોર ખોદનાર એજન્સીએ ખેડૂતો પાસે વધારાનો ચાર્જ વસૂલ્યો હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે કર્યો છે. સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે જિલ્લાના અલગ અલગ 9 તાલુકા પૈકી ઉમરપાડામાં 310, માંડવીમાં 278, માંગરોળમાં 120, મહુવામાં 164, બારડોલીમાં 59, ઓલપાડમાં 81, પલસાણામાં 39, કામરેજમાં 27 અને 84માં 30 બોર જિલ્લા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખોદાયા છે. નવા તાલુકામાં ખોદાયેલા કુલ 1099 બોર પૈકીના કેટલાક બોર ગ્રામ્ય વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જુદી જુદી હોવાથી વધારે કે ઓછી ઊંડાઈ સુધી ખોદવાની ફરજ પડે છે. તેમ છતાં બોર ખોદવાની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા યોગ્ય ઊંડાઈ સુધી ખોદકામ કરાયું નથી અને કેટલાક બોરની ઊંડાઈ વધારે હોવાનું કહી ખેડૂતો પાસેથી વધારેનો ચાર્જ વસૂલાયો હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. તો કેટલાક બોરના ઝરણા સુકાઈ ગયા છે તો કેટલાકમાં કામ અધૂરું હોવાનું કહી પૂરેપૂરા પૈસા લેવાયા છે તેવા આક્ષેપો કર્યા હતા. દર્શનકુમાર અમરતલાલ નાયક, સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર. સુરત જિલ્લામાં સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી બોર બનાવવા માટેની ખેડૂતોની એક યોજના 2017 બનાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 9 તાલુકાના ખેડૂતોની અરજી મંગાવવામાં આવી હતી. અરજીના અનુસંધાનમાં દરેક તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાનમાં બોરની ઊંડાઈ કેટલી, બોરની મીટરમાં ઊંડાઈ કેટલી, પાઇપની લંબાઈ કેટલી અને બોરની કિંમત અને તાલુકા વાઇઝ બોરની સંખ્યાનું માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે યોજનામાં ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાનમાં એની ઊંડાઈ નક્કી કરવામાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ જે રીતે ગંભીરતાથી કામગીરી કરવી જોઈએ તેને બદલે સુરત જિલ્લામાં ઘણા તાલુકાઓમાં ઊંડાઈની યોજના અંતર્ગત એક હોઈડા પછી પણ પાણી નીકળતું ન હતું. આનાથી જે તે એજન્સીએ એ ખેડૂતો પાસે વધારાના પૈસાની રકમ પણ ઘણી જગ્યાએ લેવામાં આવી હતી એવી વ્યાપક ફરિયાદો આવી હતી. હાલ તો દર્શન નાયકે ખેડૂતોને થયેલું નુકસાન એજન્સીઓ પાસેથી પર અપાવવા અને અધૂરા મુકાયેલા બોરના કામ પૂર્ણ કરવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.